गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप एक सरस मजानु गीत जोईशुं। गीतनुं नाम छे चित्र बदलाय। गयुं तो बधाए गुजरातीनी चोपड़ी काढवानी छे अने गीत गावानुं छे अने साथे साथे गीतने समझवानुं पण छे। तो चलो गीतनी शरूआत करिए। एक दिवस पीछू लई रामु कंक चीतरवा बेठो, सरस मजानो रंग भरीने करेल सरको हेठो। खड़िक वार ई रंग जुए ने खड़िक जुए आकाश, पड़मा पीछी बोड़ी ने एक एक चिदर तो खास। चित्र रूड़ू त्याणे कीधु आंब सांजनु दोरी दीधु, पीछी मुकी दई बाजुए काम बधु संकोरी दीधु। ने एवा मा रात पड़ी गई रंग कया क्या उड़ी, रामुए लई रंग श्याम ने आप दीधु ढबूरी। त्या तो दीठो चांदलियो ने दीथा टमटम तारा, रामुए पाछा पीछी थी चितरिया रे चमकारा। त्याज पड़ी गई सवार अबनू चित्र गयू बदलाय, पंखी कलरव करता गाता तेज गयू पथराए। रामु मुझा तो बैठो के केम करी चीतरवु, सांज पर तो रात करी पण अजवाड़ू क्या भरवु। एक दिवस पीसी लई रामु कंक चीतरवा बैठो, सरस मजानो रंग फरीने करेल सरको हेठो। तो आ छे गीतनो राग, तो तमारे घरे गावानुं छे तेथी तमे पण आ गीतनो राग शीखी शकशो। तो जोईए आ गीतनी समजूती। आ गीत કીર્તિતા બ્રહ્મભટ્ટે લખ્યું છે। તો એક દિવસ પીછી લઈ રામુ કંઈક ચિતરવા બેઠો, એટલે કે એક દિવસે રામુ નામનો એક છોકરો છે એ શું કરે છે, પીછી લઈને કંઈક ચિતરવા એટલે કે કંઈક દોરવા બેઠો છે। સરસ મજાનો રંગ ભરી કરેલ સરકો હેઠો, એટલે સરસ મજાનો રંગ ભરે છે। ઘડીક વાર એ રંગ જુએ ને ઘડીક જુએ આકાશ, એટલે ઘડીક થોડી વારમાં એ રંગ જુએ છે અને થોડીક વારમાં એ શું જોવે છે, આકાશ જોવે છે। કોણ? રામુએ। રામુએ શું કરે છે, થોડી વારમાં રંગ જુએ છે અને થોડી વારમાં આકાશ જુએ છે। પળમાં પીછી બોળીને કંઈક ચિતરતો ખાસ, પળમાં એટલે કે થોડી જ વારમાં તરત જ એ પીછી બોળીને કંઈક ચિતરતો હોય છે, એટલે કે કંઈક ચિત્ર ખાસ ચિત્ર દોરતો હોય છે। ચિત્ર રૂડું ત્યાં એણે કીધું આભ સાંજનું દોરી, એટલે ચિત્ર તો એક સરસ મજાનું એણે દોરી દીધું અને એ ચિત્ર સાંજનું ચિત્ર હતું। પીછી મૂકી દઈ બાજુએ કામ બધું સંકોરી, જ્યારે ચિત્ર પૂરું થઈ જાય છે, ચિત્ર દોરાઈ જાય છે, ત્યારે શું કરે છે રામુ, એ બધો સામાન છે એ ચિત્ર પીછી છે એ સાઈડ પર બાજુમાં મૂકી દે છે અને બીજો બધો સામાન છે એ શું કરે છે, સંકોરી એટલે કે ભેગો કરી લે છે। ને એવામાં રાત પડી ગઈ રંગ ક્યાંક ઉડી ગયા, એટલે કે એવામાં રાત પડી જાય છે અને રંગ બધા આકાશમાં જે રંગો દેખાય છે એ કંઈક ઉડી ગયા છે, દેખાતા જ નથી। રામુએ લઈ રંગ શ્યામને આપ દીધું ઠભુરી, એટલે રામુએ રંગ લઈને શ્યામને આપે છે અને ત્યાં તો દીઠો ચાંદલીઓને દીથા ટમટમ તા, તેવામાં જ ત્યાં આકાશમાં સરસ મજાના ચાંદલિયા દેખાય છે અને ટમટમ કરતા તારાઓ દેખાય છે। રામુએ પાછા પીછીથી ચિતરિયારે ચમકારે, એટલે રામુએ ફરી શું કરે છે, પોતાની પીછીથી ચિત્ર દોરે છે। એ શેનું ચિત્ર દોરે છે કે ટમટમતા તારા અને ચાંદલિયાનું ચિત્ર દોરે છે। ત્યાં જ પડી ગઈ સવારને આભનું ચિત્ર ગયું બદલાય, એટલે તેવામાં સવાર પડી જાય છે અને જે આભનું એટલે કે જે સાંજનું દ્રશ્ય હતું, સાંજનું સરસ મજાનું ચિત્ર હતું આકાશમાં, એ બધું શું થઈ જાય છે, બદલાઈ જાય છે। પંખી કલરવ કરતા ગાતા તેજ ગયું પથરાય, એટલે પંખીઓ સરસ મજાના ગીત ગાય છે અને કલરવ કરે છે અને આકાશમાંથી પ્રકાશ એટલે તેજ પથરાય છે। રામુ મૂજા તો બેઠો કે કેમ કરી ચિત્ર, એટલે રામુ મૂજાય છે કે હવે આ ચિત્ર આખું બદલાઈ ગયું, જે સાંજનું ચિત્ર હતું એ આખું બદલાઈ ગયું છે, તો હવે હું કેમ કરીને બીજું ચિત્ર દોરું, એવું મનમાં એ મૂંઝાય છે। સાંજ ઉપર તો રાત કરી પણ અજવાળું ક્યાં ફરવું, એટલે કે સાંજનું ચિત્ર હતું એની પર તો હું રાત ભરી, રાત તો કરી નાખી પણ હવે અજવાળું ક્યાં હું એને ભરું। તો આ છે ગીત
હવે નીચે જે અક્ષર પર બિંદી છે તે અક્ષર આવે ત્યારે નાક દબાવીને તે શબ્દ બોલો, પીછી, રંગ, સાંજ, સંકોરી, ક્યાં ચાંદલીઓ, ક્યાંક ચાંદલીઓ ત્યાં અને પંખી, એવા શબ્દો જે છે એ તમારે નાક દબાવીને બોલવાના છે. અને નીચે વાતચીત આપી છે કે આ ગીતમાં તમને કયો શબ્દ બોલવાની મજા પડી, શા માટે, એ પણ તમને તમારા અનુભવ તમારે જાતે ત્યાં લખવાના છે. પછી બીજો પ્રશ્ન છે કે તમને કઈ પંક્તિ વધુ ગમી, શા માટે. ત્રીજો પ્રશ્ન છે રામુ શું દોરવા માંગતો હતો. ચોથો પ્રશ્ન છે રામુએ રાતના આકાશમાં શું શું જોયું. પાંચમો પ્રશ્ન રામુએ પીછીથી કઈ કઈ કરામત કરી. છઠ્ઠો પ્રશ્ન રામુ શા માટે મૂંઝાવા લાગ્યો. પછી સાતમો પ્રશ્ન છે આભનું ચિત્ર બદલાતા આકાશમાં શું શું થવા લાગ્યું. પછી નીચે આપ્યું છે આકાશમાં કેવું હોય છે વર્ણન કરેલું, કે વરસાદ પડવાનો હોય ત્યારે, ઉનાળાની બપોરે, રાત્રે કે સવારે આકાશમાં કેવું વર્ણન હોય છે એ આપણે જાતે પોતાના અનુભવ દ્વારા એ લખવાનું છે. નવમો પ્રશ્ન છે તમે કયા સમયનું આકાશ જોવું ગમે છે, રાત્રિનું આકાશ જોવા ગમે છે, કે વરસાદ પડવાનું ગમે છે, કે ઉનાળાની બપોરનું, કે સવારનું, એ તમારે જાતે લખવાનું છે. અને પ્રશ્ન દસ તમે કયા પંખીનો અવાજ ખૂબ ગમે છે તેનો અવાજ કરો. આગળ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. થેન્ક યુ.